नमस्कार विद्यार्थी मित्रों, वेद केरियरना डिजिटल प्लेटफॉर्म पर हूँ परेश विरड़िया आप सर्वे मित्रों हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, अपने जे सीरीज चाली रही है जेमा डेली 5 क्वेश्चन चाली रहा है एनी आपणे आजे आगळ चर्चा करवाना छे। तो बात करिए प्रश्न नंबर 1। तो प्रथम प्रश्न आपने अहीं आपेलो छे कि भाई बंधारणनी कई कलम सुप्रीम कोर्ट ने मूलभूत अधिकारोना रक्षण की जवाबदारी आपे छे। એટલે કે બંધારણની કઈ અનુચ્છેદ છે કે જે સુપ્રીમ કોર્ટને છે એ મૂળભૂત અધિકારોનું રક્ષણ માટે જવાબદારી આપે છે? ઓપ્શન એ 75, ઓપ્શન બી 112, ઓપ્શન સી 32 અને ઓપ્શન ડી 226। તો મિત્રો, કયો જવાબ આવશે? તો કે ભાઈ ઓપ્શન સી, એટલે કે 32 નંબરની જે અનુચ્છેદ છે એ છે એ શું કરે છે કે સુપ્રીમ કોર્ટને જવાબદારી સોંપે છે કે મૂળભૂત અધિકારનું જો હનન થાય तो ये सुप्रीम कोर्ट में सामान्य नागरिक जई शके छे। आ अंतर्गत मित्रों 5 प्रकार की आपने रीट आपेली है, 5 प्रकार की रीट आपेली है जेमा हेबियस कोपर्स, मेंडेमस, प्रोहिबिशन, परमादेश एटले के प्रोहिबिशन, पछी एम कही शकाय कोहोरंटो एटले के अधिकार पूछा। तो के आ अंतर्गत छे कोईपण व्यक्ति ने कोईपण बाबत में जो एमने लागे કે મારા મૂળભૂત અધિકારોનું હનન થઈ રહ્યું છે તો એ સીધો છે એ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે। કઈ અનુચ્છેદ અંતર્ગત? તો કે 32 અનુચ્છેદની અંતર્ગત। હવે બાકીની અનુચ્છેદની વાત કરીએ મિત્રો, તો કે 75 છે એ મંત્રીમંડળ સાથે સંબંધિત અનુચ્છેદ છે, 112 તો કે ભાઈ આપણું વાર્ષિક નાણાકીય પત્રક અને એટલે કે આપણું બજેટ કહી શકાય, અને વાત કરીએ 226ની તો કે એમાં હાઈકોર્ટને અમુક રીટ બહાર પાડવાની સત્તા આપેલી છે। એટલે કદાચ મિત્રો અહીંયા આપણે સુપ્રીમ કોર્ટની જગ્યાએ હાઈકોર્ટ આપી દે તો આ હાઈકોર્ટમાં છે એ કયો જવાબ આવશે? તો કે 226। તો હાઈકોર્ટને છે એ 226 અંતર્ગત છે એ શું કરવાની અધિકાર આપેલો છે? તો કે ભાઈ મૂળભૂત અધિકારોના રક્ષણ માટેની જવાબદારી આપેલી છે। પણ જો સુપ્રીમ કોર્ટની વાત આવે મિત્રો તો 32 આવશે, અને હાઈકોર્ટની વાત આવે તો 226 આવશે। તો મિત્રો આ પ્રશ્નમાંથી આપણે આટલી માહિતી યાદ રાખીશું। આગળ જોઈએ પ્રશ્ન નંબર 2। કયું શિક્ષણ સંબંધી વેબસાઇટ હોવાનો નિર્દેશ કરે છે? એટલે કે અહીંયા આપણે 4 વેબસાઇટ આપેલી છે જેમાંથી કઈ શિક્ષણ સંબંધિત છે? તો ઓપ્શન એ છે .gov, ઓપ્શન બી છે .edu, ઓપ્શન સી છે .com એટલે કે com, અને ઓપ્શન ડી .net એટલે કે NET છે। તો અમારે વાત કરીએ કે ભાઈ શિક્ષણ સંબંધિત કઈ આવશે? તો કે ઓપ્શન બી એટલે કે .edu છે એ શિક્ષણ સંબંધિત વેબસાઇટ છે। હવે જ્યારે જીઓવીની વાત કરીએ તો કે આ જીઓવી છે એક સરકારી એટલે કે ગવર્મેન્ટને આધારિત એની વેબસાઇટ છે, એટલે કે એનો જે પણ સરકારી વેબસાઇટ હોય એની પાછળ શું આવશે ડોમેન નેમ? તો કે .gov આવશે। હવે .com છે એની વાત કરીએ તો કે કંપની માટેનો છે એ કોઈ પણ વેબસાઇટ હોય એની પાછળ શું આવશે .com આવશે, અને જ્યારે નેટ એટલે કે ઇન્ટરનેટ સંબંધિત જેટલી પણ માહિતી હોય તો એની પાછળ કઈ ડોમેન નેમ આવતું હોય છે? તો કે .net આવતું હોય છે, એટલે કે પરીક્ષામાં આગળની પરીક્ષામાં કોઈ પણ આમાંથી પૂછાય તો આપને આવડતું હોવું જોઈએ। આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 3। તો પ્રશ્ન નંબર 3 આપેલો છે, નીચેનામાંથી કઈ સંખ્યા જુદી પડે છે? ઓપ્શન એ 36, ઓપ્શન બી 64, ઓપ્શન સી 81 અને ઓપ્શન ડી 62। તો આમાંથી જોઈએ મિત્રો કઈ સંખ્યા જુદી પડશે? તો કે ભાઈ આમાંથી જુદી પડશે 62। હવે કઈ રીતના 62 જુદી પડશે? તો કે આ 36 છે એમાં વર્ગમૂળ નીકળે છે, એટલે કે 6નો વર્ગ છે એ 36 થશે, આ 64નું પણ વર્ગમૂળ નીકળે છે એટલે કે 8નો વર્ગ કેટલો થશે 64 થશે, અને 9નું પણ વર્ગમૂળ નીકળશે એટલે કે 9નો વર્ગ છે એ 81 થશે, જ્યારે 62નું વર્ગમૂળ નીકળતું નથી એટલે આ રીતના છે એ 62 છે એ રકમ છે એ અલગ પડશે, આ સંખ્યા જુદી પડશે। આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 4। બુધને કેટલા ઉપગ્રહ છે? બુધને કેટલા ઉપગ્રહ છે? ઓપ્શન એ 1 પણ નહીં, ઓપ્શન બી 1, ઓપ્શન સી 2 અને ઓપ્શન સી ઓપ્શન ડી 3। તો મિત્રો બુધને કેટલા ઉપગ્રહ છે? તો કે ઓપ્શન એ
એક પણ એમને ઉપગ્રહ નથી. આ સિવાય આપણે ગ્રહની થોડીક માહિતી લઈએ મિત્રો, તો અહીંયા આપણે ગ્રહ આપેલા છે, જે આ સૂર્ય છે, પછી આ મરકરી એટલે કે બુધ, જેમને એક પણ ઉપગ્રહ નથી. આ છે શુક્ર છે. મિત્રો ઘણી વખત આપણે ક્રમમાં ગોઠવવાના પણ પૂછાતા હોય છે આમાંથી, તો એ પણ આપણે ક્રમમાં યાદ રાખીશું કે જેમને પણ એક પણ ઉપગ્રહ નથી, એટલે કે શુક્રને પણ એક પણ ઉપગ્રહ નથી. પછી આપણે આ પૃથ્વી છે કે જેમને એક ઉપગ્રહ છે, કુદરતી ઉપગ્રહ છે, કયો છે? તો કે ચંદ્ર. પછી જોઈએ આ મંગળ છે કે જેમને બે ઉપગ્રહ છે, આ જ્યુપિટર એટલે કે એનું ગુરુ, અને એની પાછળ કયો છે? શનિ. હવે મિત્રો આમાંથી આપણે ઘણી વખત સવાલ પૂછાતા હોય છે કે આ બંનેમાંથી સૌથી વધારે ઉપગ્રહ છે એ કોના છે? તો મિત્રો સૌથી વધારે ઉપગ્રહ 67 એ કોના હતા? ગુરુના હતા. અત્યાર સુધી કોના હતા? ગુરુના. પણ હાલમાં છે એ કોના છે? તો કે 82 એટલે કે 82 ઉપગ્રહ છે એ કોના છે? શનિના છે. હાલમાં થોડા સમય પહેલાં છે એ શોધ અંતર્ગત છે એ જાણવા મળેલું છે કે ભાઈ 82 એટલે કે 82 છે એ કોના ઉપગ્રહ જોવા મળે છે? તો કે શનિના જોવા મળે. તો કદાચ આવો પણ સવાલ પૂછાઈ શકે આવનારી એક્ઝામમાં કે હાલમાં સૌથી વધારે ઉપગ્રહ કોના છે? તો કોના છે? શનિના સૌથી વધારે ઉપગ્રહ છે. આ શનિ પછી કયો આવશે? યુરેનસ, પછી નેપચ્યુન, અને કયો આવશે? પ્લુટો. હવે ઘણા મિત્રો કહેતા હોય પ્લુટો છે એ આપણો ગ્રહ રહ્યો નથી. તો મિત્રો પ્લુટો છે એ ક્યારથી એમને ગ્રહની માન્યતા રદ કરવામાં આવી છે? તો કે એમાં 2006થી, સાલ 2006થી છે એમને નાસા દ્વારા છે એ શું કરવામાં આવ્યો છે? તો કે ગ્રહની માન્યતામાંથી દૂર કાઢવામાં આવ્યો છે અથવા અલગ મૂકવામાં આવ્યો છે. કારણ તો કે મિત્રો આ જે સૂર્યની તમે આ ફરતી જે ગ્રહો છે એમાં તમે આ અંડરલાઇન જોઈ શકતા હોય છે કે આ નિશાની જોઈ શકતા હો, તો કે આ એમની કક્ષા છે એ કેવી હોય છે? ચોક્કસ હોય છે. જ્યારે પ્લુટોની વાત કરીએ તો મિત્રો પ્લુટોની છે એ ભ્રમણ કક્ષા છે એ કોઈ ચોક્કસ હોતી નથી. આથી એમને ગ્રહની ગણતરીમાંથી શું કરવામાં આવ્યો છે? તો કે દૂર કરવામાં આવ્યો છે. તો હાલમાં આપણા ઉપગ્રહ કેટલા છે? તો કે 8 આપણા ઉપગ્રહ છે. પણ પહેલાં કેટલા હતા? 9. પણ એવો પણ સવાલ પૂછાઈ શકે તો પ્લુટોને ક્યારથી દૂર કરવામાં આવ્યો છે? તો કે 2006થી છે એને પ્લુટોની ગ્રહોની ગણતરીમાંથી દૂર કરવામાં આવ્યો છે. તો મિત્રો આ પ્રશ્નમાંથી આપણે આટલી માહિતી યાદ રાખીશું. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. માણસાઈના દીવામાં ઝવેરચંદ મેઘાણીએ કોના જીવન પ્રસંગોને આલેખ્યા છે? ઓપ્શન એ રવિશંકર મહારાજ, ઓપ્શન બી ગાંધીજી, ઓપ્શન સી સોરઠી બહારવટીઓ, અને ઓપ્શન ડી ગુજરાતના સંતો. તો આમાં આપણો કયો જવાબ આવશે મિત્રો? તો કે ઓપ્શન એ માણસાઈના દીવા માટે કયો આવશે? તો કે ઓપ્શન એ રવિશંકર મહારાજને ઝવેરચંદ મેઘાણી ઉદ્દેશીને લખેલું છે માણસાઈના દીવા, અને એ જ અંતર્ગત રવિશંકર મહારાજને એક ઉપનામ આપેલું છે, મુઠ્ઠી ઉછેરો માનવી. આ કોણે આપેલું છે? તો કે ઝવેરચંદ મેઘાણીએ આ કૃતિ અંતર્ગત, માણસાઈના દીવા કૃતિ અંતર્ગત છે એ રવિશંકર મહારાજને છે એ ઉપનામ આપેલું છે. અને મિત્રો આ ઝવેરચંદ મેઘાણીની વાત કરીએ તો એમના પિતાનું નામ કાળિદાસ છે, અને આને જ ગાંધીજીએ એટલે કે ઝવેરચંદ મેઘાણીને જ છે ગાંધીજીએ કયું ઉપનામ આપેલું હતું? તો કે સવાઈ ગુજરાતી. મિત્રો આ સવાઈ ગુજરાતી નહીં આવશે મિત્રો, આ ગાંધીજી દ્વારા છે એ ઝવેરચંદ મેઘાણીને કયું આપેલું હતું ઉપનામ? તો અહીંયા યાદ રાખીશું રાષ્ટ્રીય શાયર. પણ મિત્રો કદાચ એવો સવાલ પૂછાય કે સવાઈ ગુજરાતી છે એ ગાંધીજીએ ઉપનામ આપેલું છે એ કોને આપેલું હતું? તો કે કાકા સાહેબ કાલેલકરને આપેલું હતું. મિત્રો બંને ઉપનામ છે એ ગાંધીજી દ્વારા જ આપવામાં આવ્યા છે,
પણ સવાઈ ગુજરાતી છે એ કાકા સાહેબ કાલેલકરને આપવામાં આવેલું છે, અને રાષ્ટ્રીય શાયર છે એ કોને આપવામાં આવેલું છે, તો કે ઝવેરચંદ મેઘાણીને આપવામાં આવેલું છે. અને મિત્રો, આ સિવાય ઝવેરચંદ મેઘાણીની ઘણી બધી કૃતિઓ છે એ પણ આપેલી છે, પણ આપણે ત્યાં ચર્ચા એની કરી શકશું નહીં. પણ મિત્રો, આપણે એમનો સાહિત્યના પ્લેલિસ્ટમાં આપણે એમનો વિડીયો લેક્ચર સંપૂર્ણપણે મૂકેલો છે, તો એ પણ તમે ત્યાં જઈને જોઈ શકો છો. તો મિત્રો, આ વિડીયોમાં આપણે આટલું રાખીશું. વધારે માહિતી આગળના ભાગમાં જોઈશું. જો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને અમારા દ્વારા જે પણ કોઈ નવી માહિતી અપલોડ કરવામાં આવે એ સૌ પ્રથમ તમને નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે. તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.